नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आप सर्वे नु स्वागत छे। धोरण 10 गुजराती पाठ 36 जेनो साहित्य प्रकार छे हास्य निबंध अने एना लेखक छे रतिलाल बोरीसागर। जेमाथी आ पाठ लेवामां आव्यो छे ते ओम हास्यम नामनुं जे पुस्तक छे एमांथी आ हास्य निबंध लेवामां आव्यो छे। आपणे अगाउ बे लेक्चरमां आ पाठ विशे घणी बधी वातो करी छे, घणी बधी चर्चा करी छे, घणुं बधुं शीख्यां छीए। लेखकनो जे बोलकणो स्वभाव छे, छत्री सामान्य विषय लई अने लेखके जे खरेखर उमदा वात आपी छे, आपणने ઘણું બધું શીખવાનું છે, જીવનમાં ઉતારવાનું છે। પહેલી વસ્તુ તો હંમેશા આપણું વર્તન સુધારવાનો પ્રયત્ન કરવો, બીજાને સુધારવા માટેનો પ્રયત્ન નથી કરવો, પણ આપણે જાતે સુધરી ગયા। આપણે સારા હોઈશું તો ખરેખર આપણને બીજા લોકો પણ સારા દેખાશે અને બીજા પણ સારા બની જશે, આપોઆપ બની જશે। અહીંયા મેં તમને અગાઉના પ્રેરણમાં ખૂબ મજાની એક સમજ આપી, શ્રી કૃષ્ણ ભગવાનની યુધિષ્ઠિર અને દુર્યોધનની વાત દ્વારા આપણે સમજી શકીએ કે ખરેખર આ દુનિયામાં માણસ પોતે જેવો હશે, સમજો માણસ જેવો પોતે હશે એવા અન્ય લોકો એને દેખાશે, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ। આ જગત, આ દુનિયા આપણને આપણે જેવા છીએ એવી દેખાવાય। જો ખરેખર આપણે સારા હોઈશું, સંસ્કારી હોઈશું, ગુણવાન હોઈશું, જ્ઞાની હોઈશું, તો આપણને પણ અન્ય લોકો એવા સારા જ દેખાવાના। અને જે માણસ પોતે સ્વભાવથી જ ખરાબ છે, પોતે સ્વભાવથી જ ખરાબ છે, એને અન્ય લોકો કદી એ સારા લાગવાના નથી। આવી પણ એક વાત અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, છે સામાન્ય એક હાસ્ય નિબંધ છે છત્રી, પણ ખરેખર એમાં ઘણી બધી સમજવા જેવી વાત અહીંયા લેખકે આપી છે। હવે આ જે લેક્ચર છે આપણું, એમાં પ્રામાણિકતાનો ગુણ આપણે કેવી રીતે શીખવો એ લેખકે આપણને બતાવ્યું છે, લેખક પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે। પ્રામાણિકતાની કદર કરવી અને પ્રામાણિકતા જીવનમાં ઉતારવી, નિખાલસતા, નિર્દોષ ભાવ, લાગણી, એની કદર કેવી રીતે કરવી જોઈએ। કોઈ વ્યક્તિ આપણી કિંમતી વસ્તુ આપણને આપી જાય તો આપણે એનો આભાર પણ ન માનીએ એ ખરેખર યોગ્ય નથી। આપણી ગમે તે નાની મોટી વસ્તુ હોય, આપણે ખોવાઈ, આપણી વસ્તુ ખોવાઈ હોય ત્યારે આપણે કેવા આમ ગળગળા થઈ જઈએ છીએ, ઉદાસ નિરાશ થઈ જઈએ છીએ, અને કદાચ એ વસ્તુ કોઈ આપણને આપી જાય, એ વસ્તુ એને મળી અને આપણને આપી જાય તો ખરેખર આપણે એનો આભાર માનવો જોઈએ, થેન્ક યુ બોલવું જોઈએ। આપણને તો એમાં જ શરમ આવે છે, મારી હતી ને આપી ગઈ એમાં શું, ના એવું નહીં, એને ના આપી હોત તો, ના આપી હોત તો કેમતી વસ્તુ છે, અને કદાચ નથી આપી તો શું થાય, એના કરતાં એને આપી છે, એને પ્રામાણિકપણે એની વસ્તુ તમને તમારા સુધી પહોંચાડે તો તમે એનો આભાર માનવાનું કદી ભૂલતા નહીં। મિત્રો, અહીંયા આપણે આગળનો પાઠ જેટલેથી બાકી છે, પાન નંબર 52 એમાં લેખકનો જે પ્રવર્તનો સ્વભાવ છે એની વાત પછી એને જે સલાહો મળે છે, કારણ કે આપણને ખબર છે કે આ દુનિયામાં સૌથી સહેલી અને મફતની વસ્તુ જો કોઈ મળતી હોય, સૌથી સહેલી અને ગમે તે જગ્યાએથી અને સાવ મફતમાં જો કોઈ વસ્તુ મળતી હોય તો છે એ સલાહ શીખામણ।
સાવ સહેલી સાવ સસ્તી મફત કહેવાય. અને ગમે ત્યારે ગમે તે કોઈને કોઈ આપતા જ રહેતું હોય, આપ્યા જ કરતું હોય. પણ આપણે બધા કેવા છીએ, શેખની શિખામણ જોપા સુધી આ કાને સાંભળ્યું આ કાને કાઢી દીધું, એવું ના હોવું જોઈએ જીવનમાં. ઉતારવા જેવી આપણા માટેની વસ્તુ હોય તો ચોક્કસ ઉતારવી જોઈએ. તો અહીંયા હવે જે વસ્તુ છે તે લેખક પોતે છત્રી ન ખોવાય એના ઉપાયો તો કરી ચૂક્યા છે, છતાંય છત્રી તો ખોવાઈ જાય છે. લેખકની પાસે છત્રી રહેતી જ નથી. અને ત્યારે જે લોકો છે બીજા અન્ય લોકો દ્વારા લેખકને ઘણી બધી સલાહો મળી કે તમે છત્રી ન ખોવા માટે આમ કરો, છત્રી ન ખોવા માટે તેમ કરો, એમાં કઈ કઈ સલાહો આપી છે તે અહીંયા આપણને આપી છે. જોઈએ તો પહેલી સલાહ છે, કોઈ લેખકને એવું કહ્યું, ચાર માસનો પ્રશ્ન પૂછા છે એટલે યાદ રાખવા જેવું વસ્તુ છે, કોઈએ લેખકને કહ્યું કે સાહેબ છત્રી ન ખોવાય એટલા માટે તમે કામ કરો, લોકો ગળામાં માળા બાંધે છે, માળા રાખ, તુલસીની માળા હોય કે મોતીની માળા હોય, મણકાની માળા હોય, નાની માળા નાની જ હોય. પણ અહીંયા શું કહે છે, એક હાસ્ય નિષ્પન્ન કરવા માટે કહે છે, તમે તમારા ગળામાં માળાની જેમ દોરી રાખો, મારો માળા બાંધે એમ માળાની જેમ દોરી રાખો અને એ દોરી પેલી છત્રીની સાથે બાંધી દો, છત્રીની સાથે બાંધી દો અને છત્રી ખુલી શકે. હા પાછું એમને દોરી બાંધો નહીં, દોરી એટલી લાંબી રાખવાની જેથી કરીને છત્રી ખોલીએ તો પણ એ દોરી નડે નહીં, છત્રી ખોલીએ તોય એ આપણને દોરી નડે નહીં. એટલે દોરી કે છે જરાક લાંબી રાખજો. અને બીજું, વરસાદમાં કપડાં ભીના ન થાય. આ છત્રી ભીની થઈ હોય ને ઉપર પાણી પડે એટલે, તો એ ભીની છત્રીથી કપડાં ભીના ન થાય એટલા માટે તમે આ છત્રીની ઉપર ઓછાળ બાંધજો. ઓછાળ એટલે કે ચાદર, એના ઉપર ચાદર બાંધી રાખજો જેથી કરીને તમારા કપડાં ભીના થાય નહીં. એને વીંટી રાખવાનું કે છે, આવું તે વળી હોતું છે છત્રી ગળામાં લટકાવવાનું એ શક્ય નથી. છતાંય લેખકને આવી સલાહ મળેલી છે કે તમે માળાની જેમ છત્રી લાંબી દોરી બાંધી રાખો અને પાછું ઓછાળ એટલે કે ચાદર બાંધી રાખજો જેથી કરીને ભીની હોય છત્રી ત્યારે તમારા કપડાં બગડે નહીં, તમારા કપડાં પણ ભીના થાય નહીં. પછી બીજી એક સલાહ મળી છે આપે, પછી બીજી આ કોઈ ભાઈ એવી સલાહ આપી કે સાહેબ તમે છત્રી સાચવવા માટે એક ફરે સાથે તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. છત્રી સાચવવા માટે પગારદાર માણસ રાખો કેવી રીતે, કેવો માણસ? ક્યારેક ક્યારેક બહાર જવા માટે લોકો થોડાક વખત માટે ડ્રાઈવર આવતા હોય ને, ગાડી ચલાવવા માટે બહાર જવું છે તો ડ્રાઈવર આવી જાય, એને લઈ જાય, મૂકી જાય, નોકરી પૂરી. એવી રીતે તમે છત્રી સાચવવા માટે પગારદાર, પગારદાર એટલે કે એને પાછો પગાર આપવાનો એ માણસને તમે રાખો, એને પગારદાર માણસ રાખો. બે ત્રણ કલાક ઉલટો જેમ ડ્રાઈવર રાખે છે એમ તમે બે ત્રણ કલાક પૂરતો બહાર જવાનું હોય ત્યારે આવો પગારદાર માણસ બોલાવી લો તો તમારી છત્રી ખોવાશે નહીં. પછી બીજું અહીંયા એક શબ્દ આપેલો છે, તમે ચાતુર્માસ કરો, તમે ચાતુર્માસ કરો. અત્યારે ચાતુર્માસ જ ચાલે, ચાતુર્માસ એટલે ચોમાસાના ચાર મહિના. પણ કયા? એવું કહેવાય છે કે દેવ ઓઢી એકાદશીથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી
चार महीना समय गाळो एटले चातुर्मास। चातुर्मास करवा एटले के चोमासाना चार महीना उपवास करो। अहीं एक आपुं छुं के तमे चातुर्मासमां घेर ज रहो, प्रभु भजन करो, एक टाणा करो। एक टाणा एटले के एक ज समय, दिवसमां एक ज टाणू, टाणू एटले समय, एक ज समय जमवानो, ઘરે રહીને ભગવાનના ગુણગાન ગાવાના, ભક્તિ કરવાની, એટલે તમારે બહાર નીકળવાનું થશે જ નહીં। ચોમાસાની ઋતુમાં બહાર નીકળવાનું થશે નહીં, બહાર જશો નહીં એટલે છત્રીની જરૂર પડશે નહીં, છત્રીની જરૂર પડશે નહીં એટલે તમે છત્રી ખોવાશે પણ નહીં। તમારી છત્રી ખરીદવી પણ નહીં પડે, તમારી છત્રી ખોવાશે પણ નહીં, કારણ કે તમે તો ચાર મહિના ઘરે ને ઘરે જ રહેવાના છો। આ શીખવણ પણ આપેલી કે ચાર મહિના ઘેરો, જેથી કરીને છત્રીની જરૂર પડે નહીં। અને ખાસ બીજી એક સલાહ, છત્રી ઉપર કે છે કોઈ એવું સૂચન કર્યું કે સાહેબ તમે એક કામ કરો, બહુ અગત્યનું, તમે એક કામ કરો, તમારી છત્રી ઉપર તમારું નામ સરનામું લખી દો, એટલે જો તમારી છત્રી ખોવાય તો જે ભાઈને છત્રી મળે, જે તે વ્યક્તિને છત્રી મળે, એ તમને પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે। પોસ્ટકાર્ડ કદાચ જોયું હોય મિત્રો, કાગળ ટપાલ, અત્યારે તો મોબાઈલના જમાનામાં પત્ર ભૂલાઈ ગયું છે। પત્ર લેખન આપણે દસમા ધોરણમાં આવે છે, પાંચમા વર્ષમાં એ પત્ર લેખન, પહેલાં સમાચાર મોબાઈલ નહોતો ત્યારે આ પત્ર પોસ્ટકાર્ડ દ્વારા જ 15 પૈસાનું મળતું, અત્યારે 50 પૈસાનું કદાચ પોસ્ટકાર્ડ મળે છે। એ પોસ્ટકાર્ડ તમને લખે અને તમે એની પાસેથી છત્રી પાછી મેળવી શકો। તો અહીંયા ચાર માસનો પ્રશ્ન પૂછી શકે કે છત્રી માટે અન્ય લોકો દ્વારા લેખકને કઈ કઈ સલાહો મળી હતી, છત્રી કદી ખોવાય નહીં એના માટે લોકોએ કઈ કઈ શિખામણો આપેલી। તો આ ચાર શિખામણો છે, વ્યવસ્થિત તમારે પકડા પાડીને વ્યવસ્થિત લખવી પડે। તો અહીંયા આ ચાર શિખામણો છે। હવે અહીંયા આગળની જે વાત છે એમાં આ જે વાત છે તે લેખકને યોગ્ય લાગી અને આ સલાહ લેખકે માની, આ સલાહ મળી એના જેવી બીજી પણ ઘણી બધી સલાહ શીખામાં, આ તો ખરી પણ આના જેવી બીજી અન્ય ઉપરની અને ઉપરના જેવી કેટલી ઘણી બધી સલાહો મને મળી છે, પણ કેટલીક સલાહો તો 5 જ મિનિટમાં ભૂલી ગયો હોઉં એવું પણ બન્યું છે। ઘણી બધી શેઠની શિખામણ ચોપા સુધી આપણે કહ્યું, ઘણી બધી સલાહો હોય પણ ઘણી બધી સલાહો તો 5 મિનિટમાં જ ભૂલી ગયા હોય, અને કેટલીક સલાહો તો એવી કે કદી એનો અમલ કરવાનું શક્ય પણ બન્યું નથી। એટલે કે જીવનમાં એવી સલાહો અમલ કરવાનું મુશ્કેલ પણ બન્યું છે, પણ હા કે છે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવાનું જે મને સલાહ મળી, છત્રી ઉપર જે નામ સરનામું લખવાની જે સલાહ અમલ કરવા જેવો લેખકને લાગ્યો, અને આ વખતે મેં નવી છત્રી લીધી, સમજો આ વખતે મેં નવી છત્રી લીધી, એ છત્રી ઉપર ને મારું નામ, વિગતવાર સરનામું અને ટેલિફોન નંબર આ બધું જ લખાવ્યું, અને એ પાછું કેવું વરસાદમાં ભૂલાઈ ન જાય આ પ્રશ્ન પૂછાશે, શેનાથી છત્રી ઉપર નામ સરનામું લખ્યું, તો વરસાદમાં આ નામ સરનામું ભૂલાઈ જાય નહીં એટલા માટે પાકા રંગ છે।
નથી, પાકા રંગથી નામ સરનામું લખાવી દીધો. અને છેલ્લી લીટી જુઓ આમાં એ ફકરામાં કે છે, મારો વિચાર તો મારો આખો એક બાયોડેટા, બાયોડેટા, બાયોડેટા એટલે શું? તો કદાચ તમને ખબર હશે કે પોતાના જીવનમાં જે શિક્ષણ, જે કારકિર્દી છે, જે શિક્ષણ મેળવ્યું છે, એ શિક્ષણ અને પોતાની વ્યક્તિગત કારકિર્દી આ વિસ્તૃત આખી છત્રીમાં બધી વિગતો લખવાની ઈચ્છા હતી, બધું લખવાની ગણતરી હતી, પણ પછી મેં સંયમ રાખ્યો. સંયમ એટલે કે મારા વિચારો પર મેં કાબુ રાખ્યો, બધું લખ્યું નહીં પણ નામ અને સરનામું ખાસ લખી દીધું, વિગતવાર આખા પાકાથી છત્રી ઉપર લખી દીધું. અને આ જે છત્રી ઉપર નામ સરનામું લખવાનો જે ઉપાય ખૂબ કારગત નિવડ્યો શબ્દ આપેલો છે, કારગત. કારગત એટલે સફળ. આ ઉપાય સફળ નિવડ્યો કેવી રીતે? તો એક વખત એ છત્રી લીધા પછી, નામ સરનામું લખ્યા પછી લગભગ 20 દિવસ થયા હશે, અને 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. એક ભાઈનો મારા ઉપર પત્ર આવ્યો, અને એ પત્રમાં એવું લખ્યું હતું, આખો પત્રની વાત કરી લઈએ. લેખક અમદાવાદથી રાજકોટની મુસાફરી કરતા હતા. આ યાદ રાખજો, કઈ મુસાફરી દરમિયાન છત્રી ખોવાઈ હતી? તો અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન લેખકની છત્રી ખોવાઈ હતી. તો ભૂલથી લેખક કહે છે કે એક ભાઈએ મને પત્ર લખ્યો, અને એ પત્રમાં એવું લખ્યું હતું કે રાજકોટથી અમદાવાદ, એટલે કે અમદાવાદથી રાજકોટ, આ મુસાફરી દરમિયાન ભૂલથી તમારી છત્રી મારી પાસે આવી ગયો છે. એવું એકરાર એટલે કબૂલાત, પેલામાં એકરાર કબૂલ કર્યું હતું કે સાહેબ તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે, એટલે એને ક્ષમા પણ માગી હતી કે ભૂલથી તમારી છત્રી મારી પાસે આવી ગઈ છે, મને માફ કરજો, અને કદાચ મારી છત્રી તમારી પાસે આવી હોય તો તમે તમારી પાસે રાખજો, અને તમારી છત્રી લેવા માટે તમારે ઘટતું કરવું એટલે યોગ્ય કરવું. તમારી છત્રી મારી પાસે આવી છે તો એ છત્રી લેવા માટે યોગ્ય પગલાં ભરશો, યોગ્ય કાર્ય કરશો. એટલે એ દિવસોમાં, એ સમયગાળામાં વરસાદ હતો નહીં, એટલે જ્યારે પેલા પત્ર લેખક એટલે કે જે પેલા રાજકોટથી ભાઈએ પત્ર લખ્યો ને, એનો પત્ર મળ્યો ત્યારે મને લેખક કહે છે ખબર પડી કે મારી છત્રી ખોવાઈ છે. પછી સાહેબ એવું પણ પૂછાય કે લેખકની છત્રી ખોવાઈ છે એવી ખબર ક્યારે પડી? તો રાજકોટથી જવાબ થયો કે રાજકોટથી પત્ર મળ્યો ત્યારે લેખકને ખબર પડી કે મારી છત્રી ખોવાય છે. જે માણસ પોતાની છત્રી નથી સાચવી શક્યો, એટલે રાજકોટ વાળો ભાઈ પોતાની છત્રી નથી સાચવી શક્યો, પણ લેખકની છત્રી સાચવીને ઘરે રાખી છે, એના ઉપર મને શ્રદ્ધા જાગી, મને માન થયું. શ્રદ્ધા એટલે વિશ્વાસ. શ્રદ્ધ ની સંધિ છૂટી પડે, આપણે લખાવીશું. શ્રદ્ધ તો ખોળો અને વત્તા દા, શ્રદ્ધ વત્તા દા. હવે થોડીક વધુ પડતી તો લાગી, આ રાજકોટથી પત્ર લખ્યો ભાઈએ એની પોતાની છત્રી સાચવી નથી શક્યો, અને મારી છત્રી એની પાસે પહોંચી ગઈ. મેં પણ સામે પત્ર લખ્યો કે ભાઈ તમારી છત્રી મારી પાસે નથી, પણ મારી છત્રી તમારી પાસે હોય તો સાચવી રાખજો, હું એ લેવા માટે યોગ્ય નિર્ણય લઈશ. અને એમ પેલા સજ્જનનો આભાર માનતો સામે પત્ર પણ લખ્યો હતો. પોતે દિલગીરી પણ વ્યક્ત કરી હતી કે તમારી છત્રી મારી પાસે નથી, અને વચન આપ્યું કે હું મારી છત્રી લેવા માટે આવીશ.
અમદાવાદ થી રાજકોટ છત્રી લેવા માટે જવાનું છે. હવે જોયો છેલ્લો ફગલો, રૂબરૂ ગયા વિના બીજો કોઈ ઉપાય છે જ નહીં. છત્રી જો લેવી હોય તો રાજકોટ રૂબરૂ જવું પડે. એક નંબર છત્રી આવવાની નથી, હું અમદાવાદ થી રાજકોટ જવું એ તો બહુ અઘરું કામ છે, બહુ અંતર વધારે છે, 200-500 રૂપિયાનો ખર્ચો કરવો પડે. અને એ છત્રી લેવા માટે રૂબરૂ રાજકોટ ગયા વિના બીજો કોઈ ઉપાય નથી. કેવી રીતે મેળવવી એ છત્રી, બીજો કોઈ ઉપાય સૂચવ્યો નહીં, એટલે મેં નિર્ણય કર્યો કે છત્રી લેવા રાજકોટ જઈશ, છત્રી લેવા રાજકોટ જઈશ. અને આ મારો નિર્ણય, આ મારો જે મત હતો એ મારા સિવાય બધાને નકામો વ્યર્થ લાગ્યો હતો. કારણ સાચી વાત છે, કારણ કે અમદાવાદથી રાજકોટ અને વરી છત્રી લેવા જવું અને વરી છત્રી લઈને રાજકોટથી પાછા અમદાવાદ આવો, ઓછામાં ઓછા 200-500 રૂપિયા થાય. ઓછામાં ઓછા અમદાવાદથી રાજકોટ ને રાજકોટથી પાછા અમદાવાદ આવી એટલે એના ભાડા પેટે 200-500 રૂપિયા થાય. અને બીજો ચા નાસ્તો, રિક્ષા ભાડાનો ખર્ચો, ચા પાણી નાસ્તાનો ખર્ચો, એ બધો ખર્ચો તો જુદો, એમ કરીએ તો લગભગ 500-700 રૂપિયાનો ખર્ચો બીજો વધી જાય એમ હતું. એટલે રાજકોટ છત્રી લેવા વ્યવહારો લાગ્યું નહીં. સાચી વાત છે, 150-200 રૂપિયાની છત્રી, 150-200 રૂપિયાની છત્રી લેવા રાજકોટ ન જવાય, અવ્યવહારુ ગણાય, યોગ્ય ગણાય નહીં. અને બધાને એવું લાગ્યું, પણ લેખકને જ એનો મત જુદો હતો, પણ કેમ લેખકને છત્રી લેવા માટે રાજકોટ જવાનો નિર્ણય કર્યો એની વાત પણ આપણે જોઈએ. બધાને આ મૂર્ખામી પણ લાગ્યું, અહીંયા શું છે કે એમનો જે નિર્ણય હતો લેખકનો છત્રી લેવા જવા માટેનો, રાજકોટ જવા માટેનો, એ નિર્ણય બધાને મૂર્ખામી ભર્યો લાગેલો. પણ મને મારા નિર્ણય ઉપર વિશ્વાસ હતો, હું મક્કમ રહ્યો છત્રી લેવા તો જવું છું. કારણ કે પૈસાનો સવાલ નહોતો. હા, આપણે આ શીખવાનું છે, લેખક કેમ ગયા, પૈસાનો સવાલ નહીં, પૈસા તો 200-500 હજાર રૂપિયા થાય તો ભલે થાય, પણ સામે પેલો જે માણસ, એની જે પ્રામાણિકતા, જે પત્ર લખ્યો છે એ વ્યક્તિની જે પ્રામાણિકતાની કદર કરવાની છે, એનો પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. હું આજે કદાચ રાજકોટ ન જાઉં તો પેલા ભાઈને બિચારાને એને પત્ર લખીને મને જણાવ્યું છે, એની પ્રામાણિકતાનું શું, કેટલો પ્રામાણિક માણસ કહેવાય કે રાજકોટ લેખકની છત્રી અમદાવાદથી ખોવાય, અને રાજકોટ છે, છતાં એને પત્ર લખીને જણાવ્યું કે સાહેબ તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે, તો તમે લઈ જાઓ તો સારું, વાંધો નહીં. આ પ્રામાણિકતા છે, અને એ પ્રામાણિકતાની કદર કરવા માટે લેખક કહે છે, પૈસામાં પૂછાય કે રાજકોટ નહીં પણ ક્યાં જવા સુધી તૈયાર હતા, લેખક કહે છે રાજકોટ તો શું, પણ હું તો રશિયા જવા તૈયાર છું. રાજકોટ નહીં, રશિયા જવું હોય તોય હું છત્રી લેવા જઈ તૈયાર છું, આવો મારો દૃઢ નિર્ણય હતો. ગમે તે થાય પણ જવું એટલે જવું. અને લેખક છત્રી લેવા ઉભરે રાજકોટ. સમજો છેલ્લી વાત, રાજકોટ ગયા, છત્રી લીધી, પાછી મેળવી, પેલા જે સજ્જન માણસ છે, જેટલો સારો માણસ છે, એ માણસનો આભાર માન્યો અને વળતી બસમાં હું રાજકોટથી અમદાવાદ પાછો. મેં તમને પહેલા જ વિડીયોમાં સમજાવ્યું હતું મિત્રો, પહેલા જ વિડીયોમાં સમજાવ્યું હતું કે છત્રી ખોવાઈ, આ સામાન્ય વસ્તુ, છત્રી ખોવાઈ અને એ છત્રી લેવા માટે લેખક છે
राजकोट गया। 1000 रुपये नो खर्चो था तो भले था, पण राजकोट जाऊ एवो निर्णय कर्यो ने गया पण खरा। लईने छत्री लईने पाछा आव्या वर्ती बसमां, પણ થયું શું જો છેલ્લી વાર, પણ થયું શું, અમદાવાદથી બસમાં ઉતરતી વખતે, અમદાવાદ જે બસ આવી એ બસમાંથી ઉતરતી વખતે રાજકોટથી છત્રી લાવ્યા, એ છત્રી બસમાં જ ભૂલી ગયો, ખબર જ ના પડી, કારણ કે આપણે પહેલાથી એ જ ભણીએ છીએ, આ એમનો ભૂલાતનો સ્વભાવ એ જ ભણીએ છીએ। રાજકોટ છત્રી લેવા ગયા છે, લાવ્યા પણ ખરા, પણ બસમાંથી ઉતર્યા એટલે વળી પાછી છત્રી ભૂલી ગયા। અરે ભૂલી તો ગયા, ખબર ક્યારે પડી, જ્યારે ઘેર આવ્યા, ઘરના લોકોએ પૂછ્યું કે તમે આવ્યા, છત્રી લાવ્યા, ત્યારે ખબર પડી કે અરે આ છત્રી તો બસમાં ભૂલી ગયો। ત્યાંથી વળી પાછા ઘેર પહોંચ્યા, એના ઘેરથી ઘેરથી પાછા વળ્યા અને ફરી રિક્ષામાં બેઠા, 80 રૂપિયા જેટલું ભાડું, ફરીથી એ 80 રૂપિયા જેટલું રિક્ષાનું ભાડું ખર્ચી અને બસ ડેપોમાં ગયા। દોડતા ઓફિસે પહોંચ્યો અને તેને સાહેબ પૂછ્યું કે સાહેબ કોઈ છત્રી જમા કરાવી છે? સાહેબે ના પાડી કે ના ભાઈ કોઈએ છત્રી જમા કરાવી નથી, અને આમ રિક્ષા વાળાના આવવા જવાના 80 રૂપિયા બીજા ખર્ચાયા એ જુદા, અમદાવાદથી રાજકોટનો ખર્ચો તો જુદો, વળી પાછો આ બીજી નવી છત્રી આવે એટલા પૈસા, બસ ડેપોમાં રિક્ષા કરીને ગયા એ પણ ગયા, પણ છત્રી પાછી આવી નહીં, અને વળી પાછા લેખક ત્યોથી બસ સ્ટેશનથી ક્યો ગયા, પેલી છત્રીવાળા દુકાને પેલા ભાઈ પાસે, છત્રીવાળાએ પેલા દુકાન છત્રી તો ખોવાઈ, દુકાનદારે જોયું કે ભાઈ પાછા આવ્યા, આ સાહેબ તો દુકાનદારને તો ખબર જ હતી, દુકાનદારે એમની સામે સ્મિત કર્યું। લેખક કહે છે મેં પણ એમની સામે સ્મિત કર્યું, નવી છત્રી ખરીદી અને પાછો ઘેર આવ્યો। તો મિત્રો અહીંયા આપણે આ 8મો પાઠ છત્રી પૂરો કરીએ છીએ, તમારે એનું વ્યાકરણ તમને હવે મોકલી આપવામાં આવશે, એમાં આવતા સમાનાર્થી શબ્દો, સમાસ, જોડણી, રૂઢિપ્રયોગ, કહેવત હોય તો કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું વિગતવાર તમને મોકલી આપવામાં આવશે, તમારે એ બધું તમારા ચોપડામાં લખવાનું છે, સ્વાધ્યાય મોકલી આપવામાં આવશે, એ પણ તમારે શાંતિથી સારા અક્ષરે ફકરા પાડીને યોગ્ય રીતે લખી અને જેવી રીતે અગાઉ આપણે મોકલતા આવ્યા છીએ એવી રીતે આપણે મોકલીશું। કોઈ પણ મુશ્કેલી જણાય તો આપણે કહ્યું છે એ પ્રમાણે ફોન કરી અને પૂછી શકો। ઓકે, થેન્ક યુ।